मोरबी जिला ग्राहक सुरक्षा मंडल द्वारा आज विश्व ग्राहक सप्ताह की उजवणी करवामां आवी हती, जेमां कर्मनिष्ठ कर्मचारी और प्रामाणिक वेपारी ने सम्मानित कराया हता। मोरबी जिला ग्राहक सुरक्षा मंडल प्रमुख लालजीभाई मेहता की आगेवानी हेठ राजकोट जिला ग्राहक सुरक्षा मंडल प्रमुख और पूर्व सांसद रमाबेन मावाणी लाल जाजम पाथरी स्वागत करायो हतो। आ तके मोरबी सिरामिक एसोसिएशन अग्रणी विनोदभाई भाड़जा, मुकेशभाई उदरेजा सहित अग्रणियों की उपस्थिति में मोरबी जिला में फरज बजावता पोलिस विभाग, पोस्ट विभाग, जिला पुरवठा कचेरी और कलेक्टर कचेरी सहित स्थले कर्तव्यनिष्ठ कर्मचारी और प्राणिक वेपारी मिली कुल 70 व्यक्तियों ने सम्मानित करता। साथ ज सेवा कार्य करती सामाजिक संस्थाओं ने सम्मानित कर विश्व ग्राहक सप्ताह की उजवनी कराई थी। जे निमित्ते ग्राहक सुरक्षा मंडल प्रमुख लालजीभाई मेहताए जणाव्युं कि ग्राहकों खरीदी समय बिल मिळवे ते जरूरी छे। चीज वस्तु नु बिल होय तो ज ग्राहक तकरार फोरम में फरियाद करी शके छे। साथे ज व्यापारी बिल ना चूकवे तो पुरवठा विभाग अने ग्राहक सुरक्षा में ग्राहकों फरियाद करी शके छे। आम ग्राहकों जागृत बने अने व्यापारी पासेथी बिल लेवानो खास आग्रह राखे तेवी अपील तेओए करी हती। राजकोट शहर जिला ग्राहक सुरक्षा मंडल ना प्रमुख, मारू नाम रमाबेन मावाणी, माजी संसद सभ्य छे। અને અમે લગભગ આજે 10મો પ્રોગ્રામ કર્યો છે। આ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુદી જુદી જગ્યાએ તાલુકા હેડક્વાર્ટર અને રાજકોટ લોકલ અને એ ઉપરાંત મોરબીમાં, જૂનાગઢમાં, પોરબંદર બધી જગ્યાએ અમારા પ્રોગ્રામો એક ઉજવણી કરી છે। કારણ કે કોરોના પછી 2-3 વર્ષ સુધી લોકોને એકદમ નિરાશ થઈ ગયા હતા અને જ્યારે આપણે એમને જો આજે માર્ગદર્શન દેવા જાય તો આવી રીતે લોકોનો બહુ રિસ્પોન્સ મળે છે। લોકો આજે ઘણા દુઃખી થયા છે, એનું કારણ એ છે કે સૌ પ્રથમ તો એ કોરોનામાં જ છેતરાણા છે। કોરોનામાં ડૉક્ટરથી માંડીને બધાએ એમની પાસે પૈસા નહોતા તો પણ એમને બહુ પરેશાની થઈ છે, બહુ દુઃખ થયું છે, એના માણસો પણ ગુમાવ્યા છે અને બિલ પણ ચૂકવવા પડ્યા છે અને બીજી રીતે પણ છેતરપિંડી એમની સાથે થઈ છે। એટલે આજે ઘણા બધી સંખ્યામાં લોકો આવ્યા છે, એનું કારણ આ જ છે। અને આજે મોરબી બ્રાન્ચમાં અમારે 25 વર્ષ એમને પૂરા થાય છે, એટલે અહીંના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જબરજસ્ત મોટો પ્રોગ્રામ રાખ્યો છે અને બધા જ કન્ઝ્યુમરના જે અમારા ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારના જે જે જગ્યાએ લોકો છે બધાને બોલાવ્યા છે અને બધા આવ્યા પણ છે। એટલે આવી રીતે અમે ઉજવણી કરવા માગીએ છીએ અને જેના દ્વારા કન્ઝ્યુમરને અવેરનેસ, કન્ઝ્યુમરને અમે જાગૃત કરવા માગીએ છીએ। અમે સરકારમાં હંમેશા દરેક પ્રશ્નો માટે રજૂઆત કરીએ છીએ। મોંઘવારીનો મુદ્દો તો રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો છે, એમના લોકલ ધારાસભ્ય અને સંસદ સભ્ય ઉઠાવવો જોઈએ। અમારે તો લોકોને છેતરપિંડી થાય, ગ્રાહક તરીકે જાય અને એને હેરાનગતિ થાય, એમને પીડા કરવામાં આવે, એમને બિલ આપવામાં ન આવે, એમને મિસલીડિંગ એડવર્ટાઇઝ દ્વારા બહેનોની છેતરપિંડી થતી હોય, સેલ અને મોલમાં છેતરપિંડી થતી હોય, એમના પ્રશ્નો અમે અચૂક ઉકેલીએ છીએ અને એમાં અમને રિઝલ્ટ પણ સારું મળે છે। અને જો કોઈ પણ આ બાબતમાં વેપારી એમને હેરાન કરતા હોય તો અમે એમની સામે કન્ઝ્યુમર દ્વારા નોટિસ અને એમનો કેસ પણ દાખલ કરવામાં આવતો હોય છે। અને દર વર્ષે અમે સન્માન કરીએ છીએ, 70 જણાના સન્માન કર્યા છે। એની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ આવી જાય, વીમા કર્મચારી આવી જાય, મેડિકલના આવી જાય, મંત્રી આવી જાય, કલેક્ટરના આવી જાય, જે કર્મનિષ્ઠ છે એવા 70 જણાના અમે એવોર્ડ આપીને સન્માન કરીએ છીએ। એ પોલીસ ડિપાર્ટમેન્ટના છે, પોસ્ટના છે, રેવન્યુના છે, પછી નિવૃત્ત છે, પછી બીજા નંબરની અંદર જિલ્લા પુરવઠાના છે, જિલ્લા કલેક્ટરના છે, વીમા કંપનીના છે, પ્રમાણિક વેપારી છે અને સામાજિક સંસ્થાઓ છે કે જે સમાજની સેવા કરે છે એના પણ સન્માન કરે છે। ગ્રાહકને મારો સંદેશ એ કે કોઈ પણ ગ્રાહક ખરીદી લેતા પહેલાં બિલ લેવું જરૂરી છે। જો બિલ હશે ને તો જ ગ્રાહક તકરાર ફોરમમાં કેસ દાખલ થઈ શકશે। બિલ લેવું જરૂરી છે અને વેપારીએ બિલ આપવું જરૂરી છે। જો કોઈ વેપારી ના પાડે તો ગ્રાહક સુરક્ષા અને જિલ્લા પુરવઠામાં એને જાણ કરવી જોઈએ કે ભાઈ તમે બિલ આપો, અને બિલ આપવાથી જરૂરી છે કે આગળ કાર્યવાહી કરી શકીએ। બીજા નંબરની અંદર કે જે ફાઇનાન્સ કંપનીઓ વાહનો લઈ જાય છે બિનઅધિકૃત રીતે અને પૈસા નથી ભર્યા, તો એને પહેલાં ગ્રાહકને નોટિસ આપવી પડે કે ભાઈ તમે તમારા પૈસા ચડી ગયા છે, વાહન દઈ જાઓ, અને પછી જ્યારે વેચે ત્યારે ગ્રાહકને નોટિસથી જાણ કરવી જોઈએ કે તમારું વાહન અમે વેચી છીએ અને તમારને હાજર રાખે, અને તમારી જો ઈચ્છા હોય તો જ વેચી શકે છે, બાકી જો એમને વેચી નાખે તો એ ગુનો બને છે।
રજાક બુખારી સાથે ગોપાલ ઠાકોર, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.